ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ તમે બહુ સરસ ઇન્ટ્રો આપી મારી પણ જો મારે પિતાની વાત કરવાની હોય તો અત્યારે આ સમયમાં મેસેટ હેન્સરનું નામ લઈશ જે અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે જે પિતાના ફોટોગ્રાફ્સ આપણે અવારનવાર દરેક સોશિયલ મીડિયા પર દરેક છાપામાં જોઈએ છીએ ટર્કીમાં આવેલા ભૂકંપ પછી કાટમાળમાં દટાયેલી પોતાની પંદર વર્ષની મૃત દીકરીનો હાથ પકડીને કડકડતી ઠંડીમાં જે માણસ બેઠેલો છે એ એના પિતા છે એ જાણતા હોવા છતાં કે આ દીકરી અવસાન પામી છે કારણ કે કાટમાળમાં બાકી બધું દબાઈ ગયું છે બીજું કશું જ દેખાતું નથી બધું છુંદાઈ ગયું છે ખાલી દીકરીનો હાથ બહાર દેખાય છે અને ઉદાસીની અવસ્થામાં કડકડતી ઠંડીમાં એ માણસ એ દીકરીનો હાથ પકડીને બેઠો છે કે ભલે એ અવસાન પામ્યું હોય હું એનો હાથ નહીં છોડું અને જ્યારે ફોટોગ્રાફર આ સ્ટોરી જ્યારે શેર થઈ અને સોશિયલ મીડિયામાં એટલી બધી વાયરલ થઈ કે લગભગ ભાગ્યે જ કોઈ છાપું બાકી હશે કે જેણે આ ફોટો નહીં છાપ્યો હોય અને ત્યારે ફોટોગ્રાફરે લખ્યું છે કે આ બહુ ડેલિકેટ મોમેન્ટ હતી કેટલી બધી સંવેદનશીલ ક્ષણ હતી કે મને એમ થયું કે હું શું કેપ્ચર કરી રહ્યો છું એટલે એણે થોડે દૂરથી આ ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કર્યો આ પિતાનું ધ્યાન દેવું એણે એને બોલાવ્યા કે પ્લીઝ ટેક પિક્ચર ઓફ માય ડૉટર આ આ ફોટો તમે પાડો કારણ કે હું ઈચ્છું છું કે આ દુઃખ દુનિયા જુએ અને એ એક જ ફોટોગ્રાફ આ જે કાંઈ બન્યું છે એની એની માહિતી આપવા માટે પૂરતો છે એ સંવેદના જગાડવા માટે પૂરતો છે કે લોકો પર શું વીત્યું હશે આ પિતા છે બસ આ એક જ ફોટોગ્રાફ એક પિતાની લાગણી કહી આપે છે પણ આપણે ત્યાં કેમ અલગ છે આપણે બધા જાણીએ છીએ પણ આપણે ત્યાં કન્સેપ્ટ છે બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હૈ તો આ બાપુ હાનિકારક કેમ થઈ જાય છે તો હું એના એની પાછળ એક સ્ટોરી તમને કહું કે મારી દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે હું પુણેમાં મને થોડું થોડું મરાઠી ત્યારે તો હું શીખી ગયો હતો હું ત્રણ વર્ષ પુણેમાં રહ્યો પણ પછી છેલ્લા દસેક વર્ષથી ટેવ નથી એટલે હું સમજી શકું છું ત્યારે તો બોલી પણ શકતો હતો તો પુણેમાં હું રેસિડન્સી કરતો હતો યુરોલોજીની અને મારી દીકરીનો જન્મ થયો ત્યારે મને ત્રણ દિવસની રજા મળેલી નવીનભાઈ ખાલી એટલે હું ગયો ભાવનગર મારી દીકરીને જોઈ વ્હાલ કર્યું અને ત્રણ દિવસમાં હું પુના પાછો આવી ગયો પણ પૂના આવ્યા પછી હું એને એટલો બધો મિસ કરતો હતો હું એટલું બધું રડેલો કારણ કે મને એવું થયું કે એક જીવની ઉજવણી કરવા માટે ત્રણ દિવસ તો બહુ ઓછા કહેવાય પણ ટ્રેનિંગમાં રેસિડન્સીમાં રજા ન મળે એટલે રોજ રાતે હું એનો ફોન પર રડવાનો અવાજ સાંભળું એને સ્કાઈપમાં એનો ચહેરો જોઉં અને ત્યારે મને કંઈક અલગ જ અનુભૂતિ થતી એવી અનુભૂતિ જે આજ પહેલાં મેં ક્યારેય નહોતી કરી અને ત્યારે મને સમજાયું કે જે ક્ષણે મારી દીકરીનો જન્મ થયો એ ક્ષણે મારી અંદર પણ કંઈક જન્મી ગયેલું અને એ જન્મ એક પિતાનો હતો જે મને કહી રહ્યો હતો કે જગતની તમામ મોહમાયા છોડીને તારે તારી દીકરી પાસે પહોંચી જવું જોઈએ કારણ કે આનાથી વધારે ભવ્ય અને દિવ્ય જિંદગી તને બીજું કાંઈ જ ઓફર નહીં કરી શકે હમણાં એક રિસર્ચ લાંબા સમયથી ચાલતા રિસર્ચનું એક તારણ આવ્યું આવ્યું છે કે બાળકના જન્મ પછી પિતાની અંદર ટેસ્ટોસ્ટરોન અને કોર્ટિઝોનનું પ્રમાણ ઘટે છે અને ઇસ્ટ્રોજન ઓક્ઝિટોસિન અને પ્રોલેક્ટિનનું પ્રમાણ વધે છે હવે આ એ જ હોર્મોન્સ છે જે સ્ત્રીને માતૃત્વ આપે છે તો આ જ હોર્મોન્સ બાળકના જન્મ પછી પિતાના શરીરમાં પણ બને છે અને એટલું જ નહીં પિતાના બ્રેઇનમાં નવા ન્યુરોન્સ જનરેટ થાય છે જે લાગણીઓનું વહન કરે છે મજાની વાત એ છે કે બાળકના જન્મ પછી આ હોર્મોન્સ અને આ ન્યુરોન્સ એ પિતામાં સૌથી વધારે ડેવલપ થાય છે જે સતત બાળકની સાથે રહે છે જે સતત બાળકના સ્પર્શ જેને થતો રહે છે તો એનું કારણ એ છે કે ઓક્સિટોસિન છે ને લવ હોર્મોન છે એ ક્યારે રિલીઝ થાય જ્યારે તમે કોઈને હેન્ડશેક કરો કોઈને ગળે મળો એ સ્પર્શ કરવાથી ઓક્સિટોસિન રિલીઝ થાય છે બેઝિકલી બોન્ડ ક્રિએટ કરે છે તમે કોઈના ખભે હાથ મૂકશો કોઈને ગળે મળશો અને ખાલી વાત કરશો દૂરથી તો એ બોન્ડિંગ અલગ અલગ છે તો બાળકના જન્મ પછી જે હોર્મોન્સ જે ઓક્સિટોસિન માતા પિતામાં રિલીઝ થાય છે એ જ બાળકમાં પણ રિલીઝ થાય છે જ્યારે એના પપ્પા એને સ્પર્શ કરે છે અને આ સમયે એમનું બોન્ડિંગ મજબૂત બને છે બાળક એના પપ્પાની સુગંધથી પરિચિત થાય છે અને પપ્પા પણ એના બાળક બાળકની યાદોમાં એની સ્મૃતિઓમાં એવી એવી એક છબી ઊભી થાય છે જે ક્યારેય ભૂસી નથી શકાતી પણ પ્રોબ્લેમ એ છે કે આપણે મોટાભાગના વાક્યોની શરૂઆત ત્યાંથી જ થાય છે કે પપ્પાને આવવા દે તારા બધા તોફાન કહી દઉં એટલે પ્રોબ્લેમ છે કે આપણે અત્યાર સુધી પપ્પાને ફરિયાદો રજૂ કરવાનું સ્થળ કે બાળકને કંટ્રોલમાં લેવાનું સાધન તરીકે જ ઓળખતા આવ્યા છીએ અને પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ ઘણી મમ્મી એવું કે પપ્પાનો ડર તો લાગવો જ જોઈએ અને પપ્પા એવી મુસીબતમાં ફસાયા હોય છે કે એ બાળકને વઢે નહીં તો એણે મમ્મીની વઢ ખાવી પડે એટલે ઘણીવાર એવું બને કે બાળક એના પપ્પાથી એટલા માટે ડરતું હોય છે કારણ કે પપ્પા એની મમ્મીથી ડરતા હોય છે એને ખબર છે કે હું નહીં કહું તો મારે સાંભળવું પડશે કે તમે આને કંઈ કહેતા નથી અને એટલા માટે ક્યારેક પપ્પા અપ્રિય બની જાય છે પપ્પા અળખામણા બની જાય છે એટલે આમ જોયો તો દરેક કુટુંબમાં પાર્કીમાં કાન બીંધે હોય ને પણ પાર્કીમાં પપ્પા જ હોય છે કારણ કે કોઈ હાર્શ વસ્તુ કહેવાની હોય તો એ પપ્પા જ કહે ના પાડવાની હોય તો એ પપ્પા જ કે પપ્પાને પૂછીને કરજે હું ના નથી પાડી શકતી પપ્પા થવા દે પણ એટલે હું તો અમારા ઘરમાં તો પહેલેથી નિયમ છે કારણ કે હું તો ગીજુભાઈ ના વિચારો હું જીવ્યો છું જીવું છું દક્ષિણામૂર્તિમાં ભણ્યો છું એટલે બાળક પર હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર પણ હું તો મારી દીકરી સામે ઊંચા અવાજે બોલી પણ નથી શકતો મારી દીકરીના કાન વિંધવાના હતા તો હું ન જઈ શક્યો મારી મમ્મીને મારી વાઈફ ગઈ હતી હું એના કાન વિંધવાની દૂર તો એક એક વાત એની વાત તો દૂર પણ હું એના કાન વિંધાતા જોઈ પણ નથી શકતો તો દરેક પિતાની અંદર એક માતા જીવતી હોય છે દરેક પપ્પાને મમ્મી બનવાનો ચાન્સ મળે છે અને અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ જ્યારે મમ્મી નથી હોતી ઘરમાં ત્યારે પપ્પા મમ્મીનો રોલ બહુ સારી રીતે નિભાવે છે એક બહુ સુંદર સત્ય ઘટનાની મારે તમને વાત કરવી છે કે પપ્પા કેવા હોય કેવા હોવા જોઈએ તો આ સત્ય ઘટના છે કે અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર અને કોચ જીમ વાલ્વાનોના જીવનમાં આ ઘટના બનેલી જીમ વાલ્વાનો જ્યારે નાના હતા હાઈસ્કૂલમાં હતા ત્યારે એમણે એના પપ્પાને કહેલું કે પપ્પા મારી ઈચ્છા કોલેજની બાસ્કેટબોલ ટીમમાં પસંદગી પામવાની છે એટલું જ નહીં મારે બાસ્કેટબોલની નેશનલ ચેમ્પિયનશીપ પણ જીતવી છે ત્રણ દિવસ પછી એના પપ્પાએ એને એક સૂટકેસ બતાવી અને કહ્યું કે તું જ્યારે નેશનલ ચેમ્પિયનશીપ રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ જો મારી સૂટકેસ તો અત્યારથી પેક થઈ ગઈ છે બસ આટલી જ વાત મેં જ્યારે આ પ્રસંગ વાંચ્યો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ કારણ કે બાળ ઉછેરને લગતી કેટલી મોટી વાત અને એ પણ કેટલી સરળતાથી મારી સૂટકેસ પેક થઈ ગઈ છે ફક્ત એટલું જ કહીને એક પિતાએ એના મહત્વાકાંક્ષી બાળકને કેટલું બધું કહી દીધું સૌથી પહેલી વાત હું તારી સાથે છું બીજી વાત મને તારામાં ભરોસો છે તારી ક્ષમતાઓમાં તારી પ્રતિભામાં પૂરો વિશ્વાસ છે અને ત્રીજી વાત તારું સ્વપ્ન સાકાર કરવાની તૈયારીઓમાં હું તારા કરતાં આગળ હોઈશ એક સંતાનને આનાથી વધારે શું જોઈએ સૂટકેસ તો અહીંયા એક માત્ર મેટાફોર છે એક રૂપક છે હકીકતમાં એના પિતા એના સંતાનને એવું કહેવા માગે છે કે મેં પેક કરેલી સૂટકેસમાં ફક્ત કપડાં જ નહીં ભરોસો પ્રેમ અને બિનશરતી ટેકો છે તારા સપના પાછળ દોડવા માટે મેં સામાનમાં ટેકો અને છાંયો પેક કરી રાખ્યો છે પણ આ આખી વાતમાં મને જે બાબત સૌથી વધારે ગમી એ હતી કે એક પિતાએ એના સંતાનને બાસ્કેટબોલની તૈયારી કે મહેનત વિશે કોઈ સલાહ ન આપી એની ક્ષમતાઓ એની એબિલિટીઝ વિશે કોઈ શંકા પણ વ્યક્ત ન કરી તારે ઘણી મહેનત કરવી પડશે એમ કાંઈ નેશનલ ચેમ્પિયનશીપ જીતવી સહેલી છે પહેલાં ભણવામાં ધ્યાન આપ ફલાણો તો કરી શકતો નથી ચેમ્પિયનશીપ શું જીતવાનો જેવું એક પણ નિરાશાજનક વિધાન કહ્યું નથી હું તારી સાથે છું એટલે એમણે એવું પણ નથી કહ્યું કે તું નેશનલ ચેમ્પિયનશીપ જીતી જઈશ એણે એવું કહ્યું કે તું જ્યારે રમતો હોઈશ ત્યારે હું ત્યાં હાજર હોઈશ એ મેચનું પરિણામ જે પણ આવે ત્યારે હું તારી સાથે હોઈશ એ વાતમાં કોઈ શંકા નથી કે જીમ વાલવાનો બાસ્કેટબોલ અમેરિકન બાસ્કેટબોલના એક મહાન પ્લેયર અને કોચ બની શકે કમનસીબે મોટાભાગના પપ્પા એમના સંતાનને આટલી સરળ વાત નથી કહી શકતા કે ભલે ગમે તે થાય હું તારી સાથે છું ઉલટું પોતાની મરજી કે અભિપ્રાય વિરુદ્ધ જઈને સંતાને લીધેલા નિર્ણયમાં એને જો નિષ્ફળતા મળે તો પોતે કેટલા સાચા હતા એ વાતનું અભિમાન કરનારા વાલીઓને પણ જોયા છે મેં સ્વતંત્ર રીતે લીધેલા કોઈ નિર્ણયમાં સંતાન જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે સૌથી વધારે જરૂર સહારાની હોય છે સલાહની નહીં જિંદગીમાં આટલા સ્ટ્રેસ ઓછા છે કે કોઈ સંતાને પોતાના મમ્મી પપ્પાની સામે પોતાની જાત કે લાયકાત સાબિત કરવી પડે તો પોતે લીધેલા કોઈ નિર્ણયનીમાં નિષ્ફળતા કરતાં જે સંતાનને વધારે ડર પપ્પાનો લાગતો હોય મતલબ નિષ્ફળતા તો એક બાજુ પણ નિષ્ફળતા કરતા વધારે ડર પપ્પાનો લાગતો હોય એ સંતાન જિંદગીની સૌથી મોટી લડત નિડરતાથી કઈ રીતે લડી શકે અને પપ્પા આઈ લવ યુ નથી કહી શકતા પણ આઈ લવ યુ કહેવાની પણ જરૂર નથી કારણ કે આઈ લવ યુ કરતા વધારે તાકતવર શબ્દો છે હું તારી સાથે છું બેટા તું હારે કે જીતે ઉડે કે પડે પસંદગી પામે કે અસ્વીકાર સફળ થાય કે નિષ્ફળ પ્રેમમાં હોય કે હાર્ટ બ્રેકમાં યુફોરિયોમાં કે ડિપ્રેશનમાં હું તારી સાથે છું આનાથી વધારે આનાથી વિશેષ એક સંતાનને મા બાપ પાસેથી બીજું કશું જ નથી જોઈતું હતું એને પોતાના પગ ઉપર ઊભા રહેવું હોય છે એને પોતાના ગમતા રસ્તા પર ચાલવું હોય છે પણ સાથે એને ભરોસો પણ જોઈએ છે કે કદાચ ક્યાંક હું નિરાશ થઈને બેસી જાઉં તો કોઈ છે મારી બાજુમાં કદાચ હું મને ઠોકર વાગે ને હું પડી જાઉં તો કોઈ છે જે મને ટેકો આપી શકે કેટલાક બોધપાઠ સંતાનો ભૂલો કરીને આપમેળે શીખતા હોય છે અને એ પ્રક્રિયા દરમિયાન ટીકા કર્યા વગર ટેકો આપવો એ પેરેન્ટહૂડ છે આપણે ઘણીવાર એક બહુ સરસ એક બ્રિટિશ બાળરોગ નિષ્ણાત હતા વિનિકોટ કરીને ડોનાલ્ડ વિનિકોટ એ મનોવિશ્લેષક પણ હતા તો એની પાસે ઘણા પેરેન્ટ્સ જતા આવી રીતે કે અમને એવું લાગે છે કે અમે સારા પેરેન્ટ્સ પેરેન્ટ્સ નથી અમારે શું કરવું જોઈએ તો અમે વધુ સારા પેરેન્ટ્સ બની શકીએ અને એ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં વિનીકોટને એવો ખ્યાલ આવ્યો કે જે વાલીઓ એમની પાસે આવતા હતા એ લોકો ઓલરેડી પોતાના બાળકની સંભાળ બહુ સારી રીતે લેતા હતા બહુ કાળજીપૂર્વક તેઓ ઉછેર કરતા હતા પણ તેમ છતાં આ વાલીઓને કેમ એવું લાગ્યું તો એનું કારણ એ હતું કે એ લોકો એક એવી આદર્શ અવસ્થાનો પીછો કરી રહેલા જે અશક્ય જની જોખમી હતી પરફેક્ટ અને ત્યારે વિનિકોટે આ કોન્સેપ્ટ લાવ્યા કે ડોન્ટ બી અ પરફેક્ટ ફાધર ઓર પરફેક્ટ મધર બી અ ગુડ ઇનફ ફાધર ઓર ગુડ ઇનફ મધર તો સંતાનની દરેક જરૂરિયાતો ઇમોશનલ નીડ્સ તાત્કાલિક પૂરી કરવાની જરૂર નથી હોતી ત્યારે એમણે એવું કહ્યું કે જે પેરેન્ટિંગની પ્રક્રિયા દરમિયાન ઉછેર દરમિયાન જે પિતા પોતાની જાતને ધીમે ધીમે વિડ્રો કરી શકે છે સપોર્ટિંગ રોલ નિભાવી શકે છે એ ગુડ ઇનફ ફાધર બની શકે છે હમણાં જ થોડા સમય પહેલાં એક જે મારી સાથે પ્રસંગ બન્યો એવું તમને કહું છું અને કદાચ આપણા બધા સાથે થયું હશે કે મારી દીકરીની સ્કૂલ ખુલવાની હતી અને અમે એના માટે એક સ્કૂલ બેગ લેવા ગયા અને મેં જોયું કે એ સ્કૂલ બેગ જોતી હતી અને એને જે ગમે ને એ સાઈડમાં મૂકી દે પછી હળવેથી એનું ટેગ જુએ અને એને એવું લાગે કે આ કિંમત વધારે છે તો એમ કહેના ના આ નહીં બીજું લઈએ તો એ પ્રાઇસ ટેગના આધારે નક્કી કરતી હતી કે મારે કંઈ વસ્તુ લેવી જોઈએ ને ન લેવી જોઈએ ત્યારે મને કીધું કે ટેગ ન જો તને જે ગમે એ લઈ લે પછી મને મારું બાળપણ યાદ આવ્યું અને ત્યારે મને થયું કે આપણું અને આપણા બાળકનું બાળપણ ઘણું બધું સિમિલર હોય છે કે આપણે પણ જ્યારે દિવાળીના દિવસોમાં ખરીદી કરવા નીકળતા ત્યારે પપ્પાની આંગળી પકડીને કોઈ રેડીમેડ શોરૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ તો પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો કે આપણા ગજા અને લાયકાત બહારની કોઈ જગ્યાએ પહોંચવું હોય તો પપ્પાને સાથે રાખવા પપ્પાના પાતળા વોલેટમાં એ નોટો ક્યાંથી આવતી હતી એ તો નહોતી ખબર પણ એટલી ખબર હતી કે રોજ સવારથી સાંજ આપણી સાથે રમવાને બદલે આ પપ્પા જે અળગા થઈ જાય છે ને આ એનું વળતર છે જે સમય પપ્પાએ આપણી સાથે નથી વિતાવ્યો એ સમય પપ્પાના વોલેટમાં રૂપિયા બનીને અવતરે છે અને એટલે આપણા માટે રૂપિયો બસો પૈસાનો હતો એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પ્રાઇઝટેક શોધતા વાર નથી લાગતી દુકાનમાંથી આપણને જે વસ્તુ ગમે છે એ મારા પપ્પાને પોસાશે કે નહીં એવું જે બાળક વિચારે છે એના મૂળ નક્કી ક્યાંક મિડલ ક્લાસ ફેમિલીમાં હોવા જોઈએ પણ પ્રેમ આંધળો હોય છે એ વાતની ત્યારે ખબર પડી કે પ્રાઇસ ટેગ જોઈને જે કપડાં આપણે રિજેક્ટ કરતા એ થોડા સમય પછી કાઉન્ટર પર બેલિંગ માટે પડ્યા હોય તો ત્યારે સમજાણું કે પ્રેમ અને પેરેન્ટિંગ પ્રાઇસ ટેગથી પર હોય છે પણ આપણી આપણા કપડાની ખરીદી વખતે જે પપ્પાને અંધાપો આવી જતો પ્રાઇસ ટેગનો એ પોતાના કપડાંની ખરીદી વખતે પ્રાઇસટેગ બરાબર દેખાતું એમને તો સારું છે કે એ જમાનામાં ઉદારતા પર ટેક્સ નહોતો લાગતો નહીં તો પપ્પા આજે દેવામાં ડૂબેલા હોત બ્રાન્ડેડ વસ્તુ અને કપડાંની વચ્ચે આપણે મોટા થતા ગયા અને સાથે પહેલું પ્રાઇસટેક પણ મોટું થતું ગયું હવે આપણે બધા ઇન્ડિપેન્ડન્ટ છીએ હવે સમય બદલાયો છે હવે આપણે કંઈ વસ્તુ ખરીદવા માટે પ્રાઇસ ટેગ જોવાની જરૂર નથી પપ્પા પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી પપ્પા પર હવે આપણે નિર્ભર નથી કશુંક લેવા માટે પણ ખરીદવા અને પામવા વચ્ચે તફાવત છે જેના પર પ્રાઇસટેગ લાગેલું હોય એ ખરીદી શકાય બાકીનું બધું પામવું પડે આ ખરીદી શકવાની ક્ષમતાથી પામી શકવા સુધીની લાયકાત આ સફર આપણે ખેડવાની છે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર આશીર્વાદ નથી મળતા એવી કેટલી વસ્તુઓ હશે જે આપણે ખરીદી નથી શકતા આપણને ફક્ત આપવામાં આવે છે અને એમાંના એક છે પપ્પા કારણ કે કોઈ આપણને ભેટ આપે ને ત્યારે એનું પ્રાઇસટેગનું સ્ટીકર કાઢી નાખે આ યુનિવર્સને પણ એવી જ ટેવ હોવી જોઈએ કારણ કે પપ્પાના ચહેરા પર ક્યારેય પ્રાઇસ ટેગ જોયું નથી અને એટલે જ એમનું મૂલ્ય સમજાતું નથી પાસઠ કે સિત્તેર વર્ષની વયે પહોંચેલા કોઈ વડીલ મારા ક્લિનિકમાં પ્રવેશે હોસ્પિટલમાં ત્યારે એમની માટે મારા ક્લિનિકનો દરવાજો બે પ્રકારે ખુલે એક એમના દીકરા કે દીકરી દ્વારા અને બે મારા હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ બંને પ્રકાર ફરજના ભાગરૂપે છે અને તેમ છતાં દરવાજો ખોલ્યા પછીની નિસ્બત દરવાજો ખોલવાની પદ્ધતિ અને અંદરનું વાતાવરણ બંનેમાં અલગ અલગ હોય છે પિતાને હોસ્પિટલ સુધી લઈ જવાની ઘટનાને ફરજ કહેવાય સેવા કહેવાય કે કાળજી એનો આધાર પપ્પા અને સંતાન વચ્ચેના ભાવનાત્મક લગાવના પ્રમાણ પર રહેલો છે આ ફરજ અને કાળજી વચ્ચે ભાવનાત્મક લગાવ જેટલું જ અંતર હોય છે કારણ કે હું એવા વાઇડ સ્પેક્ટ્રમ ઓફ પેશન્સ જોઈ રહ્યો છું એવા વાઇડ સ્પેક્ટ્રમ ઓફ સંતાનો જોઈ રહ્યો છું કે ક્યારેક પપ્પાને થઈ રહેલી નાનામાં નાની તકલીફથી માંડીને એમની દવાઓ સુધીની સંપૂર્ણ જાણકારી સંતાનોને હોય છે તો ક્યારેક મન અને શરીરની ફરિયાદો કરવા માટે પપ્પાને એક લાવવું પડે છે કોઈ એમનો હાથ પકડીને એક્ઝામિનેશન ટેબલ પર ચડાવે છે તો કોઈ પોતાની બિઝનેસ મિટિંગ મેસેજીસ કે મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે કોઈ સંતાન મારી આંખોમાં આંખો નાખીને પપ્પાને અપાયેલી દરેક સલાહ શાંતિથી સાંભળે છે તો કોઈ સામે હોવા છતાં પણ ગેરહાજર હોય છે કોઈ મને ફોન પર દૂરથી સૂચના આપી દે છે કે જે થતું હોય આપણે બેસ્ટ કરવાનું છે તો કોઈ પપ્પાને બહાર મોકલીને પૂરી નિસ્બતથી મને પૂછે છે કે કંઈ ચિંતા કરવા જેવું નથી ને કોઈ ક્રેડિટ કાર્ડ કેશ કે મેડિક્લેમનો રોફ જમાવે છે તો કોઈ કાળજી નામની કરન્સી લઈને આવે છે કોઈ મારી સામે એમના પપ્પાને વઢી નાખે છે તો કોઈ વળી નિસંકોચ પપ્પાના આંસુલ ઉછે છે કેટલાક લોકો વોર્ડ બોય કે નર્સિંગ સ્ટાફને કામ સોંપી દે છે તો કોઈ જાતે પપ્પાને કપડાં પહેરાવે છે પપ્પાની બાજુમાં કેરટેકર બેસાડીને કોઈ આરામથી ઘરે ઊંઘી જાય છે તો કોઈ પપ્પાની સાથે આખી રાત જાગે છે અમુકને ખબર જ નથી હોતી કે રોગ શું છે સારવાર શું ચાલી રહી છે દવાઓ કંઈ એડ કરી જ્યારે એની સામે કેટલાક સંતાનો પૂરી ચોકસાઈ કહે છે કે પપ્પાને બે દિવસથી પેટ સાફ નથી આવ્યું હું ઘણીવાર વિચારતો હોઉં કે આટલું બધું અંતર કેમ કાળજીમાં જવાબદારીમાં નિસ્બતમાં ક્યારેક તો એમ થાય કે સારવારની જરૂર પપ્પાને નહીં એના દીકરાને છે પણ અફસોસ ઇમોશનલ એટેચમેન્ટના ઇન્જેક્શન્સ નથી મળતા ભાવનાત્મક લગાવ તો વાવવો કેળવવો અને ઉછેરવો પડે છે અને એ હોય તો પચીસ વર્ષ પછી પણ આવી સભાઓ ભરાય છે એ કંઈ રાતોરાત થતી ઘટના નથી આના બીજ ઓથી બાપાએ કેટલા વર્ષો વાવ્યા હશે બીજ વાવ્યા તો ઠીક છે એનું જતન કર્યું હશે ત્યારે આવું વૃક્ષ થયું છે જે આજે પણ એમને યાદ કરે છે તો એ કંઈ રાતોરાત થતી ઘટના જ નથી એના બીચ ત્યારે વાવવાના હોય એમણે દૂરદર્શિતાની વાત કરી કે પાંચ મકાન બનાવ્યા તો એના બીચ ત્યારે વાવવાના હોય જે દિવસે તમે પપ્પા બનો છો નિયંત્રણ રક્ષણ અને પોષણ જેવા પરંપરાગત જોબ પ્રોફાઇલમાંથી બહાર નીકળીને એક પપ્પા જ્યારે એમના સંતાનોની ઇમોશનલ નીડ્સ પૂરી કરે છે ત્યારે હીરો બને છે પપ્પાની પદવી લઈને ગર્વ અનુભવતા બાયોલોજીકલ ફધર ફાધર જ્યારે ઇમોશનલી અવેલેબલ ફાધર બને છે ત્યારે હીરો બને છે સમય સંવાદ સહાનુભૂતિ અને સ્પર્શ દ્વારા સંતાનો સાથે જ્યારે તેઓ એક સંવેદનશીલ સેતુ રચે છે ત્યારે હીરો બને છે કારણ કે જો એક પિતા તરીકે આપણી જવાબદારી ફક્ત બાળકને ખવડાવવા પીવડાવવા સ્કૂલ ફીસ ભરવા કે એમને વસ્તુઓ અપાવી દેવા પૂરતી જ સીમિત હોય તો એનો મતલબ એમ કે એમના જીવનમાં આપણું સ્થાન રિપ્લેસેબલ છે જે ક્ષણે એ કમાવવા મળશે અર્ન કરવા મણશે પગભર આત્મનિર્ભર બની જશે એને આપણી જરૂર નહીં પડે પછી શું કામ આપણને યાદ કરે મારી દીકરી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય પછી શું કામ મને યાદ કરે અને હવે તો બધું ઓનલાઈન મળે છે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર એક ક્લિકે તમે જે વસ્તુ ગમે એની ખરીદી કરી શકો છો ફૂડ ડિલિવરી એપ્સ તમને મન ભાવે એવું જમાડી શકે છે ગૂગલ મેપ્સ તમને દુનિયાની સફર કરાવે છે પણ ભાવનાત્મક ટેકો મેળવવા માટે સંતાને પપ્પા પાસે કે મમ્મી પાસે આવવું પડે છે પોતાની નિષ્ફળતા નિરાશા અકળામણ દુઃખ અને ઉદાસી શેર કરવા માટે ઘરે આવવું પડે છે જ્યાં માથું મૂકીને રેડી શકાય એવો ખભો શોધવા માટે ઘરે આવવું પડે છે સંજોગોએ મારેલા તમાચાની ફરિયાદ કરીને કોઈને કચકચાવીને ઘરે મળવા માટે ઘરે આવવું પડે છે અને એ સમયે જો એને કાન ધ્યાન અને માન નથી મળતું તો આપણે એને ગુમાવી દઈએ છીએ એક એક પિતા તરીકે મને ઘણી વાર આજે મારા ડ્યુઅલ રોલ છે મારે પિતા તરીકે પણ કહેવાનું છે અને એક દીકરા તરીકે પણ કહેવાનું છે એટલે મને ઘણીવાર એવું લાગે કે એક પિતા તરીકે આપણે આપણા બાળકને ફક્ત સમજણ આપી શકીએ બોધ તો એને જિંદગી જ આપશે કારણ કે બોધ થાય એ કરાવવાનો ન હોય આપણે એને પડતા નહીં અટકાવી શકીએ પણ એ પડે ત્યારે ટેકો ચોક્કસ આપી શકીશું ભંગાણ ભાવનાત્મક ઈજાઓ કે ભૂલો કે હાર્ટબ્રેકથી એને ક્યારે બચાવી નહીં શકીએ પણ એવા સમયે મેણા માર્યા વગર એની પડખે જરૂર ઊભા રહી શકશું એની આંખોમાં ક્યારેય આંસુ જ ન આવે એવો જાદુ તો આપણે નહીં કરી શકીએ પણ આપણી હાજરીમાં જજ થવાના ડર વગર એ નિસંકોચ રડી શકે એવું વાતાવરણ ચોક્કસ ઊભું કરી શકીશું અને આ બધું કર્યા પછી પણ મેં તારા માટે આટલું કર્યું છે એવું જતાવવાનું જતું કરીને માત્ર નિસ્બતથી જોડાયેલા રહી શકીએ તો કદાચ આપણે પણ હોથી બાપાની જેમ હીરો બની શકીએ એક બહુ જ સરસ વાત મારે તમને કહેવી છે એક ફાધર ને સન હમણાં થોડા સમય પહેલાં મારી પાસે આવ્યા જૈન ફેમિલી અને પંચ્યાસી વર્ષના વડીલના પ્રોસ્ટેટ એક્ઝામિનેશન પછી મેં એમને કહ્યું કે વડીલ તમારી તપાસ થઈ ગઈ છે હવે તમે કપડાં પહેરી શકો છો અને ત્યાં બાજુમાં એમને કપડાં પહેરવા માટે આસિસ્ટન્ટ હતા ત્યાં નર્સિંગ સ્ટાફ હાજર હતા તેમ છતાં એમણે એને કીધું કે તમે રહેવા દો અને એમણે પોતાના દીકરાને સાથ પાડીને બોલાવ્યો કે એક મિનિટ જરા આવજે તો હા પપ્પા કહીને અર્લી સિક્સટીઝમાં રહેલો તેમનો દીકરો ઊભો થયો અને પપ્પાનું પેન્ટ પકડીને બહુ વિનમ્રતાથી એણે નર્સિંગ સ્ટાફને કહ્યું કે તમે રહેવા દો હું પહેરાવી દઈશ એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં એ પછીનું દૃશ્ય મારી આંખો પલાળતું ગયું એમણે બહુ જ ધીરજથી બહુ જ પ્રેમથી પપ્પાના પપ્પાનું શર્ટ ઇન કરી આપ્યું બટન બંધ કરી આપ્યું ઝીપ બંધ કરી દીધી અને પછી બેલ્ટ બાંધી દીધો સહેજ પણ અકળામણ વગર એક જમાનામાં જે વ્હાલ અને પ્રેમ અને નિસ્બતથી એમના પપ્પા એમને યુનિફોર્મ પહેરાવતા એટલા જ વાલથી એમણે પપ્પાને કપડાં પહેરાવી દીધા પછી મારી સામે બેઠા બે જણા અને પછી એના પપ્પા કે આની પાસે આવું બધું કરાવવું મને નથી ગમતું પણ શું કરું હું એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છું વડીલે થોડા અણગમાને લાચારી સાથે કહ્યું અને દીકરાએ તરત જ જવાબ આપ્યો કે હું પણ તમારા પર ડિપેન્ડન્ટ જ છું ને ઇમોશનલી અને મને એમ થયું કે વાહ ક્યાં બાત તો આ એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી નાખ્યો કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો પર ડિપેન્ડન્ટ છે નાના નાના કામ માટે સૂક્ષ્મ જરૂરિયાતો માટે દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે એવો વસવસો ઘણા વડીલોને થતો હશે મારા સસરેને જ એવું થાય છે કે ક્યારેક એ એની દીકરી પર ડિપેન્ડન્ટ છે હકીકત એ છે કે વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ જીવનના દરેક તબક્કામાં કાં તો ઇમોશનલી કાં તો ફિઝિકલી આપણે એકબીજા પર ડિપેન્ડન્ટ હોઈએ જ છીએ અને એ જ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ આપણા પર ફિઝિકલી ડિપેન્ડન્ટ રહેલા લોકો આપણી સાથે એટલે જ રહી શકે છે કારણ કે આપણે એમની સાથે એમના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ હોઈએ છીએ અને એટલે જ મને એવું લાગે છે કે યુનિફોર્મના બટન બંધ કરતી વખતે આપણને ક્યારે એવું લાગ્યું નથી કે આપણે પપ્પા પર ડિપેન્ડન્ટ છીએ તો એક દીકરો જ્યારે પપ્પાનું ડાયપર ચેન્જ કરે છે ત્યારે પપ્પાને શું કામ એવું લાગવું જોઈએ આ રિવર્ઝલ ઓફ રોલ્સ છે બીજું કશું જ નથી તો સંતાનો પાસેથી શારીરિક આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈ પણ જાતનું ગિલ્ટ રાખ્યા વગર એ સમજવાની જરૂર છે કે આ લણણીની સિઝન છે આ એ જ ઊગી રહ્યું છે જે તમે વાવેલું તો પછી એમાં શરમ છે નહીં એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમાનામાં તમે બાળકમાં કરેલા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રિટર્ન્સ મળી રહ્યું હોય તો એમાં શરમ છે નહીં એ તો ગર્વની બાબત છે કે મારો દીકરો મને કપડાં પહેરાવે છે કોઈ કેરટેકર નહીં તો પથારીવશ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે એ પરવશતા કે લાચારી નથી એ રિવર્ઝલ ઓફ રોલ છે અને આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ દરેક ક્ષણે આપણે ડિપેન્ડન્સી તરફ આગળ વધતા જઈએ છીએ કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેવું એ આપણા હાથમાં જ નથી એના કરતાં આ ઇન્ટરડિપેન્ડન્સને જ ઉજવી અને સ્વીકારી લઈએ તો સર્જરી રેસિડન્સીની ફાઇનલમાં ફાઇનલ યર જ્યારે હોય ત્યારે અમને એમ કે કે તમે સર્જરી કરો ઇન ઇન્ડિપેન્ડન્ટલી સર્જરી કરો ત્યાં સુધી સાહેબ હોય પણ ફાઇનલ ઇયરમાં અમારા સાહેબ બહાર બેસતા સર્જન્સ રૂમમાં અને અમે અંદર સર્જરી કરતા હોય અને એમને કહે કે હું બહાર બેઠો છું કંઈક તકલીફ પડે તો બોલાવજો એટલે મતલબ કે ઓપરેશન દરમિયાન કંઈક તકલીફ પડે તો બોલાવજો હવે એને ન્યૂટનનો કયો સિદ્ધાંત કહેવો એમને નથી ખબર પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય ને ત્યારે એક પણ વાર અમને બોલાવવાની જરૂર નથી પડી અને એક રાત્રે જ્યારે તેઓ નહોતા ત્યારે તાત્કાલિક એમને કોર્ટર્સ પર બોલાવા જવા પડેલા તો હું આ ઘટનાને ધ પપ્પા ઇફેક્ટ કહું છું જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ આપણો આત્મવિશ્વાસ વધારી દેતી હોય છે ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે જીવનના સંઘર્ષો સામે લડવા માટે એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય મળાય કે ન મળાય પણ દરરોજ રાતે આપણે એક સંતોષ અને ભરોસો લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રિલાયેબલ કહી શકાય એવું કોઈ છે જેને આપણે અડધી રાતે બોલાવી શકશું કોઈ એવું છે આપણી પર્સનલ લાઈફના ઓરડાની બહાર બેઠું હોય અને કહેતું હોય કે કંઈ તકલીફ પડે તો બોલાવજે આપણે સૌ આપણા પપ્પા સાથેની લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં હોઈએ છીએ જવાબદારી કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં ઘણીવાર એમનાથી દૂર થતા જઈએ છીએ ક્યારેક ફિઝિકલી તો ક્યારેક વર્બલી પણ ઇમોશનલી ક્યારેય નહીં એવું કહેવાય છે અંગ્રેજીમાં કે અ સન ઇઝ અ સન ટિલ હી ગેટ્સ અ વાઈફ અ ડોટર ઇઝ અ ડોટર ઓલ ધ લાઈફ પણ એવું કેમ કે દીકરો જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી દીકરો છે એવું કેમ પણ આ દીકરો કે દીકરી આ આ લગ્ન પછીની એવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવામાં ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી આપણે દૂર થતા જઈએ પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે પપ્પા હું ભલે આગળ નીકળી જાઉં તમે ત્યાં જ ઊભા રહેજો અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઊભા હોય કારણ કે પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરિયેબલ છે અને છે આપણી મૂવમેન્ટ કારણ કે પપ્પા તો અચળ છે જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે તો નક્કી આપણે એમનાથી દૂર ગયા હશું આપણો આપણું વર્તુળ મોટું કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે પરીઘ વિસ્તારવાના પ્રયત્નોમાં આપણે કેન્દ્રથી દૂર જતા રહીએ છીએ પણ કેન્દ્રબિંદુ નથી હલતું ક્યારેક આપણે સોરી નથી કહી શકતા ક્યારેક તેઓ થેન્ક યુ નથી કહી શકતા પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણ કે મમ્મીની સામે ઉછળ કૂદ કરતી ભાષા પપ્પાની સામે ક્યાં ખોવાય ખોવાઈ જાય છે અને એટલે પપ્પાને લખીને કહેવું પડે છે આઈ લવ યુ પણ પપ્પાની હયાતી હોય કે ન હોય એમની હાજરી તો હંમેશા હોય જ છે એ પ્રોફાઇલ પિકમાં હોય કે ફોટો ફ્રેમમાં અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રહ્માંડમાં અન્ય દેશમાં હોય કે અવકાશમાં એમનો પ્રેમાળ ઘેઘુર અવાજ સતત આપણને કહેતો રહે છે કંઈ તકલીફ પડે તો બોલાવજે એક બહુ સરસ મને એમણે કીધું હતું કે પપ્પાનો લવ સાયલન્ટ હોય છે અને બહુ જ સાચી વાત છે કે પપ્પા પપ્પાની અભિવ્યક્તિ અલગ રીતે થતી હોય છે પણ એક દીકરો જ્યારે પપ્પા વિશે કહે છે કે કમનસીબે ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી થેન્ક ગોડ ઘરમાં પપ્પા છે પપ્પાને પપ્પાને ગળે મળવાના કારણો ન હોય પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય પપ્પાને ગળે મળીએ એ ઘટના નથી એ અવસર છે આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હક પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપમેળે મળી જાય પપ્પાના શબ્દકોષમાં આઈ લવ યુ જેવો શબ્દ નથી હોતો એટલે પપ્પાને બોલતા નથી ફાવતું પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી એ અનુભવવાની વાત છે વહાલનું ઓડિયો વિઝ્યુઅલ એટલે પપ્પા પપ્પાને ક્યારેય રડતા નથી જોયા આંસુની બાબતમાં તેઓ બહુ કંજૂસ રડતા હશે તો પણ કોરે કોરું પપ્પા ટેક્સ પૂરો ભરે ક્યારેય આવક કે સંપત્તિ સંતાડે નહીં ખાલી પોતાના આંસુઓ સંતાડે ગળે મળે ત્યારે એવું લાગે કે ઊંચે ઉછળતા વાહલના મોજાઓ છાતીમાં સંતાડીને કોઈ દરિયો આપણને ગળે મળવા આવ્યો હોય એક પણ શબ્દ બોલ્યા વગર આખે આખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાનું આલિંગન છે જેમાં ગજબ તાકાત રહેલી હોય છે ગર્લફ્રેન્ડ સાથે પકડાઈ ગયા હોઈએ કે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોઈએ પપ્પાનું એક આલિંગન પૂરતું છે કહેવા માટે કે બેટા હું તારી સાથે છું અને પપ્પાને ગળે મળવા માટે કોઈ સ્પેશિયલ અરજીની જરૂર નથી પડતી પપ્પાનો ખભો એમના વોટ્સએપ સ્ટેટસની જેમ કાયમ અવેલેબલ જ હોય છે પપ્પાના ખભાનું વાતાવરણ તેમની આંખોના વાતાવરણથી થોડું અલગ હોય છે પપ્પાના ખભા પર એટલી બધી હૂંફ કે આપણી નિષ્ફળતાઓ નારાજગીઓ અને ચિંતાઓ માથું મૂકતાની સાથે જ ઓગળવા લાગે નિષ્ફળતા ક્યારેક ટ્રાય કરવા જેવું છે કે નિષ્ફળતા અને ઉદાસીમાંથી બહાર આવવાનો આ સૌથી ટૂંકો અને સરળ રસ્તો છે પપ્પાના ખભા પર અજવાળું માળો બાંધતું હોય છે અને એ અજવાળું આપણામાં ટ્રાન્સફરેબલ હોય છે જિંદગીમાં અવારનવાર આવતા અંધકારને ચીરીને રસ્તો કરી શકવાની તાકાત એ અજવાળામાં છે જીવતરના પડાવમાં ક્યારેક એવા બે રસ્તાઓ આવતા હોય છે જે બંને રસ્તાઓ આપણને ડેડન તરફ લઈ જતા હોય છે અને પપ્પાથી દૂર હોઈએ ત્યારે વોટ્સઅપ ખોલીને પપ્પાને જસ્ટ હાઈ એટલું કરવાની જરૂર હોય છે કારણ કે પપ્પા હંમેશા ઓનલાઈન હોય છે મેં એક નાની એવી જાહેર ખબર બનાવી છે પપ્પા માટે મોકાની જગ્યા વેચવાની છે જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં પપ્પાના ખભા ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે મમ્મીનું એનઓસી મળેલું છે ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઈ ગયેલા માથાઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા છે નિષ્ફળતાના આંસુઓ ખાનગીમાં વહેવડાવી શકાય એવી ડ્રેનેજની વ્યવસ્થા પણ છે રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ એલઈડી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલી છે પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી ચોવીસ કલાક તમને મળતું રહેશે જરૂર પડે પપ્પાના હાથ કોઈ પણ જાતના એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં આપવામાં આવશે રસ ધરાવતા સર્વેને બહાના પેટે વહાલ મોકલવા વિનંતી છેલ્લી એક બે કવિતાઓ છે પપ્પા ચેરાપુંજી સંતાડીને રાખે બહારથી ઘન સ્વરૂપ લઈને ફરતા પપ્પા અંદરથી પ્રવાહી જેવા નીકળે હોઠ ઉપર તાળા મારીને હૃદયની બારીઓ ઉઘાડી રાખે હૃદય રાખે લોખંડનું અને પાછા ભેટમાં બધાને લોહ ચુંબક આપે નાની વાતોને કચકચાવીને પકડી રાખે ને તોય પાછા વાત વાતમાં મુઠ્ઠીઓ ખોલી નાખે સાવ સસ્તા ભાવે તાજા તાજા અબોલા લઈ લે અને પછી મોંઘા ભાવે શબ્દો સાથે ફ્રીમાં વેચી નાખે પોતાની લાગણીઓને અકબંધ રાખતા જાય અને માના પોતાની જાતને વહેંચી નાખે ટેરવાઓને છૂટા મૂકે નહીં ને તોય સ્પર્શ વેરતા જાય પોતાના ખિસ્સાને ડાયટિંગ કરાવી બીજાનું વોલેટ ભરતા જાય આંખોમાં રાજસ્થાન લઈને ફરતા પપ્પા હૃદયમાં ચહેરાપુંજી સંતાડીને રાખે અને એક મારી ગમતી કવિતા છે આ કવિતા તમે જોયું હોય તો એક બહુ સરસ ફિલ્મ આવી હતી પપ્પાને દીકરાના સંબંધ વિશે ચાલ જીવી લઈએ વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ હતી અને જેમાં યશ સોની આરોહી તો એ ફિલ્મના ક્લાઇમેક્સમાં જ્યારે છેલ્લો સીન છે ત્યારે વિપુલભાઈએ આ કવિતા ફિલ્મમાં પણ છે આ ફિલ્મમાં કવિતા લીધી છે એ કવિતા હું તમારી સાથે શેર કરું છું કવિતાનું શીર્ષક છે પપ્પા સાથે ડેટ પર જવું છે થોડા સિક્રેટ્સ શેર કરવા છે થોડી કબૂલાતો કરવી છે થોડા સિક્રેટ્સ શેર કરવા છે થોડી કબૂલાતો કરવી છે એમણે આપેલી જિંદગીના બદલામાં એક સાંજ એમણે ધરવી છે બાળપણમાં જે ખભા પર બેસતા એ જ ખભા સાથે જોડાયેલા હાથને વહાલ કરવું છે એકવાર પપ્પા સાથે ડેટ પર કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણ બાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર એક નહીં કીધેલા સિક્રેટનું એક પપ્પા સાથે જે સિક્રેટ શેર નથી કર્યું એનું વજન એક દીકરો જ જાણતો હોય છે કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણ બાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર એક નહીં કીધેલા સિગરેટનું કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈને પપ્પાને એક ગુલાબ આપવું છે આટલું વિશાળ હૃદય સાચવીને ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે એમણે મમ્મીને પ્રેમ કર્યો છે એમનું નામ અસ્કાર માટે નોમિનેટ કરવું છે એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે થોડો ટાઈમ કાઢીને મારે એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે અજવાળામાં જઈને એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે કાયમ સાથે રહેવા માટે ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે હાથ પકડી આંખોમાં આંખો નાખી એકવાર આઈ લવ યુ કહેવું છે એકવાર પપ્પા સાથે ટેટ પર જવું છે પપ્પા અને છેલ્લે આપણે પૂરું કરીએ ઓલમોસ્ટ પપ્પાની વાતોમાં આટલો બધો સમય થયો ખબર ન પડી પણ હમણાં જ હું મારી દીકરી વાત કરતા હતા કે મારી દીકરીએ બાળપણથી કરાટેમાં અમે મૂકી હતી અને કરાટે ગમતું હતું અને બ્લેક બેલ્ટ થઈ કરાટેમાં અને બેલ્ટ થયા પછી હવે એમ થયું કે હવે મારે કરાટેમાં નથી જવું મારે કરાટે છોડી દેવું છે મને નથી ગમતું નથી મજા આવતી એટલે મારી પત્ની ચિંતા કરતી હતી કે આને આટલા બધા વર્ષ આમાં ઇન્વેસ્ટ કર્યા છે આ છોકરીએ આટલું સરસ કરાટે કરે છે તો હવે કેમ નથી જતી મને એમ થાય કે હું એને કન્વિન્સ કરવાની ટ્રાય કરું કે બેટા તારે જવું જોઈએ અને પેલી જવા તૈયાર નહોતી મારી પત્નીને રાત્રે ઊંઘ નહોતી આવતી કે આ કેમ છોડી દે છે અને ત્યારે મેં એને એટલું કીધું હતું કે આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણા સંતાનના સપોર્ટિંગ એક્ટર છીએ એના ડાયરેક્ટર નથી તો આપણો રોલ હંમેશા મેં એકદમ એ રિમાઇન્ડર સેટ કરી લે કે આપણે સપોર્ટિંગ રોલમાં જ છીએ આપણું કામ નિયંત્રણ છે જ નહીં અને મોટાભાગનો પ્રોબ્લેમ ભલે સારા માટે પિતા એવું ઈચ્છે છે કે એનું બાળક ક્યાંય પડી ન જાય ક્યાંય ગેરમાર્ગે ન જાય હેરાન ન થાય પણ ભલે ઉદ્દેશ્ય સારો હોય પણ એની માટે જે કંટ્રોલ લાદવામાં આવે છે જે ડિક્ટેટરશીપ એ બાળકોને નથી ગમતી અને અત્યારના બાળકોને તો સૌથી વધારે જેની જરૂર પડે છે એ સ્પેસની છે એમને ઓરડો નાનો આપશો તો ચાલશે પણ પ્રાઇવસી જોઈએ છે દે વોન્ટ સ્પેસ એમના માટે પાંચ લવ લેંગ્વેજ છે પહેલી છે સ્પર્શ જ્યારે તમે બાળકના માથા પર હાથ ફેરવો એ સ્પર્શ બીજું સંવાદ તમે શબ્દો થકી કે બેટા તે બહુ સરસ કર્યું તું યુ આર બિહેવિંગ વેરી વેલ મને બહુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ વર્ડ્સ ઓફ એફોર્મેશન ત્રીજું છે સોગાદ તમે જ્યારે બાળક માટે કંઈક ગિફ્ટ લાવો છો એને કંઈક આપો છો હું મુંબઈ આવ્યો અને મને કંઈક ગમ્યું મારી મારી દીકરી માટે લઈ ગયો તો એ પ્રેમની અભિવ્યક્તિ છે ચોથું છે સેવા મારી દીકરીને કંઈ જોતું હોય તો હું એની માટે લાવી આપું એ સેવા છે પાંચમી લવ લેંગ્વેજ છે સમય કે મારે મારા બાળક જ્યારે સાથે હું સમય વિતાવું છું બીજું કંઈ જ ન કરું ખાલી એની વાતો સાંભળું તો હું એ પ્રેમની અભિવ્યક્તિ કરું છું આ પાંચ લવ લેંગ્વેજ છે પણ અત્યારના બાળકો માટે જે સિક્સ લવ લેંગ્વેજ છે એ છે સ્પેસ તમે મને સ્પેસ આપો અને મોટાભાગના જે કોન્ફ્લિક્ટ છે એ ત્યાં જ થાય છે કારણ કે બેઝિકલી મોટાભાગના સંતાનોના સ્ટેટસ એવા જ હોય છે ફિગરિંગ ઇટ આઉટ યુ નો એ લોકોને ફિગર આઉટ કરવું છે એમની લાઈફ જાતે જીવવી છે એમને ભૂલો કરવી છે અને દરેક પિતા એવું ઈચ્છે છે કે ભૂલો ન કરે અને ત્યાં કોન્ફ્લિક્ટ થાય છે પણ આ કેવું છે કે એક સિનિયર ડૉક્ટર એના જુનિયર ડૉક્ટરને સર્જરી તો જ આપી શકે જ્યારે એને ભરોસો હોય કે એ કંઈક ભૂલ કરશે ને એની મિસ્ટેક હું રેક્ટિફાય કરી શકીશ એ ભલે જે ભૂલ કરે એ ભૂલ હું સુધારી લઈશ તો જ્યારે આપણને આપણામાં કોન્ફિડન્સ હોય ત્યારે આપણે બાળકને સી એમાં મૂલ્યો સાથે સમાધાન કરવાની વાત નથી પણ અપ્રિય થવું અને અણગમો વ્યક્ત કરવો એમાં ઘણો બધો તફાવત છે આજની તારીખે હું કોઈ ડિસિઝન લઉં કોઈ નિર્ણય લઉં અને મારા પપ્પાને ન ગમે તો એ મને એટલું કે આ નિર્ણય મને નથી ગમ્યો અને સેમ વસ્તુ હું મારી દીકરી સાથે કરું છું હું ખાલી મારો અણગમો બતાવું છું હું એવો આગ્રહ નથી રાખતો કે મારા નિર્ણયને ફોલો કરે કારણ કે મને આ નિર્ણય નથી ગમ્યો એ વાત બાળક માટે બહુ મોટું સ્ટેટમેન્ટ છે એ બાળક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એ યાદ રાખે છે કે પપ્પાએ ના પાડી હતી પછી ત્યારે એવું જતાવવાની જરૂર નથી હોતી જોયું મેં તો ના પાડી હતી તો ત્યાં આપણા માર્ક્સ કપાઈ જાય છે તો જે કંઈ કન્ફ્લિક્ટ થાય છે એ સ્પેસમાં કન્ફ્લિક્ટ થાય છે બિકોઝ હું પણ એવું અનુભવ્યું છે મેં પણ અને આજના સંતાનોને પણ હું એવું અનુભવું છું કે એ લોકોને પ્રાઇવસી જોઈએ છે ખૂબ બધી એ લોકોને જાતે દોડવું છે એમને ગમતી દિશામાં જવું છે ભૂલો કરવી છે ભલે ખોટો હોય પણ પોતાને જાતે નિર્ણય લેવો છે અને એ સમયે એક પેરેન્ટ તરીકે આપણો રોલ એક સપોર્ટિંગ એક્ટરથી વિશેષ કશો જ નથી કારણ કે ત્યારે જો આપણે એમને ક્રિટિસાઈઝ કરીએ તો આપણે વિલન બની જઈએ છીએ અને એટલે જ ખલીલ જીબ્રાને કહ્યું છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન આપણા બાળકો આપણા બાળકો નથી એ આપણા દ્વારા ઉત્સિર્જિત થયેલી બ્રહ્માંડની ઉર્જા છે દરેક બાળક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કર્મ અને કુંડળી લઈને આવે છે પોતાની કિસ્મત લઈને આવે છે એનો મતલબ એવો નથી કે આપણે એમને છૂટા મૂકી દેવાના છે પણ આપણે જે કરીએ છીએ જે વ્યવહાર હું મારા બાપુજી સાથે કરું છું મારી દીકરી મારી સાથે એવો જ વ્યવહાર કરશે કારણ કે બાળક કહેવાથી નથી શીખતું એ જોઈને શીખે છે એટલે મૂલ્યો બાળકમાં ઇમ્બાઈબ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી મારે મારા મૂલ્યોને વળગી રહેવાનું છે તો મોટે ભાગે મારી દીકરી પણ એના મૂલ્યોને વળગી રહેશે એટલે આ એક એવો ફેસ ચાલી રહ્યો છે કે એમને ખાસ ચિંતા એ હતી કે સંતાનો અને પિતા વચ્ચે સંતાનો માતાને તો બધી વાત કહેતા હોય છે મોટે ભાગે મમ્મીને બધું કહી દે આવીને પણ પપ્પાને ન કહી શકે એનું કારણ આ વિલનવાળી છબી છે બાળપણથી કે પપ્પાને આવવા દે એટલે સબકોન્શિયસમાં એ ઘર કરી ગયું છે કે પપ્પાને આવવા દે કે અલ્ટિમેટ ઓથોરિટી જે છે એ પપ્પા છે પપ્પા ના પડશે તો નહીં થાય તો એટલે જ ઘણીવાર એવું થાય છે કે પોતાની અંગત બાબતો ક્યારેક સંતાન એના પિતા સાથે શેર કરતા ડરે છે ફિયર ઓફ જજમેન્ટ ફિયર ઓફ ક્રિટિસિઝમ પણ એ સમયે જો આઈ થિંક ધ બેસ્ટ રિલેશનશીપ બિટવીન અ ફાધર એન્ડ સન કેન બી ફ્રેન્ડશીપ અને ફ્રેન્ડ્સ ક્યારેય આપણને જજ નથી કરતા તો હું પણ એવો પ્રયત્ન કરું છું મારી દીકરીના ઉછેર દરમિયાન અત્યારે દસ વર્ષની છે કે હું ક્યારેય એને જજ ન કરું કદાચ આજે કોઈ પ્રવૃત્તિ એને ગમે છે આવતીકાલે નથી ગમતી તો દેટ ફાઇન મારી દીકરી અને એ માટે દરેક પિતાને કે આપણું સંતાન એ આપણી મરજી કે આપણી ઈચ્છાઓનું એક્સટેન્શન નથી આપણું બાળક આપણું એક્સટેન્શન નથી એક સ્વતંત્ર જીવ છે જે વાત વર્ષો પહેલાં ગીજુભાઈ કહી ગયા છે તો એ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન નથી એક બહુ સરસ પુસ્તક છે આઈ એમ ગ્લેડ માય મોમ ડાઇડ જે મેં હમણાં એના વિશે એક આર્ટિકલ લખ્યો હતો એક્ટરના એને પોતાની ઓટોબાયોગ્રાફી એણે લખી છે એટલે કે આત્મકથા લખી છે એમણે કે એના મમ્મી બાળપણથી એના પર કેટલો કંટ્રોલ રાખતા હતા એની ઈચ્છા નહોતી એક્ટ્રેસ બનવાની અને તેમ બાળપણથી ચાઇલ્ડ આર્ટિસ્ટ અને એના ઉપર જે વીત્યું છે એની આખી એણે વાર્તા લખી છે અને એનું ટાઇટલ એવું છે કે આઈ એમ ગ્લેડ માય મોમ ડાઇડ મમ્મી મૃત્યુ પામી એનાથી હું રાજી છું કઈ દીકરી આવું કહે અને આવું માનતી હોય તો કોનામાં હિંમત છે કે આવું ખુલી ખુલીને લખે અને એ એ પુસ્તક પર મેં આખો લેખ લખ્યો છે કે જો આપણે આટલા ખરાબ ન ચિત્રાવવું હોય આપણા સંતાનની સામે તો આપણે આપણો ઈગો છોડવો પડશે કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં થાય છે કે હું કહું ને તું માને કેમ નહીં અને એટલે જ આઈ થિંક આ આ ઇશ્યુ બર્નિંગ ઇશ્યુ છે સળગતો ઇસ્યુ છે એ ચાલતો રહેવાનો છે પણ આઈ થિંક ધ બેસ્ટ સોલ્યુશન કેન બી ટુ બી ઇન અ સપોર્ટિંગ રોલ એટલે જીવનના જીવનની સંધ્યાએ કદાચ કોઈ આપણને સ્ટેજ પર બોલાવીને એવોર્ડ માટે આપણું નામ બોલાય ત્યારે આપણે ઈચ્છીએ કે આપણું નોમિનેશન સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં હોય વિલનની કેટેગરીમાં નહીં નેગેટિવ રોલમાં નહીં થેન્ક યુ સો મચ